गुड मॉर्निंग, जय श्री कृष्ण बाळकों। कलरव मॉडर्न स्कूल ऑनलाइन एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। चलो बाळ मित्रों, आजे आपणे धोरण 3 विषय गणित विषे भणवानुं छे। सेना विषे भणवानुं छे? तो के विषय गणित। विषय गणित नी अंदर आपणे आगळ जोई गया, आगळ जे पाठ आपणे जोयो, पाठ पहेलो क्यांथी जोऊं એનું આપણે આજે ચાલુ ગૃહ કરીએ। આપણે પાઠ પૂરો થઈ ગયો ને, સ્વાપોતીની અંદર પાઠ આપણો પૂર્ણ થઈ ગયો, પરંતુ શું બાકી છે? તો કે ચાલો ગૃહ કાર્ય કરીએ। ગૃહ કાર્ય એટલે કે જે વસ્તુ આપણે આગળ શીખી ગયા એ ફરી પાછું આપણે રિપીટ જોવાનું છે। તો ચાલો બાળકો આપણે જોઈએ, ચાલો ગૃહ કાર્ય પેજ નંબર 16, સ્વાપોતી પેજ નંબર 16। તો આપણને કેટલી આપી છે, શું આપી છે, કેટલી આપી છે? તો આપણે આ જોઈ ગયા ને બાજુ ઉપર, તો હવે આપણને સામેથી જોવાથી આ કેટલીનો આકાર કેવો દેખાતો હશે, તો એ આપણે દોરવાનો છે। તો જો એ કેટલીનો આકાર આપણને કંઈક આવો દેખાતો હશે, એ કેટલીનો આકાર સામેથી જોવાથી આપણને કંઈક આવો દેખાતો હશે। ત્યાર પછી બાળકો, તો કે હવે આપણને એક શ્યુઝ આપ્યું છે, તો શ્યુઝ જે છે એ આપણને સામેથી જોવાથી આવું દેખાય છે અને બાજુએથી જોવાથી આવું દેખાય છે। તો હવે આપણે ઉપરથી જોતા એ શ્યુઝ આપણને કેવું દેખાશે એ આપણે દોરવાનું છે। તો એ કંઈક આપણને આવું દેખાતું હશે, ઉપરથી જોવાથી આ શ્યુઝનો આકાર આપણને કંઈક આવો દેખાતો હશે। આપણે અનુમાન લગાવીએ અને આ દોરવાનું છે। ત્યાર પછી બાળકો, હવે આપણને ઘરની છત, તો ઉપરથી જોવાથી આવી દેખાય છે, સામેથી જોવાથી આવી દેખાય છે, તો બાજુ પરથી જોવાથી આ છતનો આકાર આપણને કેવો લાગશે એ આપણે જોવાનું છે। તો એ કંઈક આપણને આવો દેખાતો હશે। ત્યાર પછી બાળકો, ગ્લાસ, તો ગ્લાસ આપણને સામેથી જોવાથી આવો દેખાય છે, બાજુ પર જોવાથી આવો દેખાય છે, હવે ઉપરથી તમે જોશો એટલે આ ગ્લાસનો આકાર કેવો લાગતો હશે, તો કે આની અંદર પાણી ભરેલું હશે એવું તમને દેખાતું હશે। હવે જુઓ, આ જોયો આપણે પેજ નંબર 16, હવે આગળ જોઈશું પેજ નંબર 17। તો પેજ નંબર 17 ઉપર આપણે ટપકા, ટપકાના આધારે આપણે રંગોળી દોરવાની છે। શું દોરવાનું છે બાળકો? તો કે રંગોળી દોરવાની છે। તો જો ઉપર આપેલી છે એવી જ આપણે નીચે રંગોળી દોરવાની છે। તો હવે આપણે શું કરવાનું છે? તો કે 3નું જૂથ બનાવવાનું છે। આ જે રંગોળી દોરેલી છે ત્યાંથી 2 ટપકાની લાઈન છોડી દેવાની છે, ત્યાર પછી આ બાજુ 2 ટપકાની લાઈન છોડી અને 3 ટપકા સુધીનું ચોરસ બનાવવાનું છે। તો ટપકાની ફરતે આપણે ચોરસ બનાવવાનું છે। શું બનાવવાનું છે બાળકો? ચોરસ। 3 આડા, 3 ઊભા ચોરસ તમારે આ સ્કેલની મદદથી દોરવાનું છે। શેની મદદથી? તો કે સ્કેલની મદદથી। હવે જો આ ત્રણેય બાજુથી આકાર આપણે આ રીતે લઈ લેવાનો છે। આવી રીતે આટલું બની ગયું। હવે તમારે આને શું કરવાનું છે? તો કે અંદરથી ગોળ આકાર તમારે લેવાનો છે। આ તમારી ઉપરની ડિઝાઇન તૈયાર થઈ, વચ્ચે હવે એક રાઉન્ડ બનાવવાનું છે। આપણી ઉપરની ડિઝાઇન જે છે એ આપણી તૈયાર થઈ ગઈ બાળકો। હવે આ બાજુ, તો કે આ બાજુ પણ એ જ રીતે 3 ટપકાનું એક ચોરસ બનાવવાનું છે। શું બનાવવાનું છે? ચોરસ બનાવવાનું છે। તમારે આ સ્કેલનો ઉપયોગ કરવાનો છે। શું ઉપયોગ કરવાનો છે? તો કે સ્કેલની મદદથી આ રંગોળી દોરવાની છે। ત્યાર પછી એક ચોરસ બની ગયા પછી આને આપણે 12ની સાઈડથી એક લંબચોરસ બનાવવાનું છે। આ બની ગયા પછી એક આડું લંબચોરસ બનાવવાનું છે, લંબગોળ, લંબચોરસ એટલે કે લંબગોળ, બે બાજુ આપણો આકાર કેવો છે? લંબગોળ। તો આ રંગોળી આપણી તૈયાર થઈ ગઈ બાળકો। હવે એ જ રીતે હું તમને જે ફોટા મોકલું, બાકીની આપણી જે આ 3 રંગોળી છે એવી જ આપણે વ્યવસ્થિત ટપકા ગણી અને અહીંયા રંગોળી દોરવાની રહેશે। ચાલો બાળકો હવે જોઈએ આપણે આગળ પેજ નંબર 16 અને 17 આપણે જોયું। પેજ નંબર 16 અને 17 આપણે જોયું, હવે જોવાનું છે પેજ નંબર 18। તો પેજ નંબર 18માં કઈ રીતે? તો આપણને જો પહેલું જગ, તો જગ આપણને દોરેલો આપ્યો છે, જે આપણને ઉપર લખેલું આપ્યું છે એ આપણે દોરવાનું છે। તો હવે આપણે શું કરવાનું છે? અહીંયા આઈસ્ક્રીમનો કોન દોરવાનો છે। આઈસ્ક્રીમનો કોન કઈ રીતે દોરશો? તો કે 4 ટપકા દ્વારા, વચ્ચે 3 ટપકા આવવા જોઈએ,
આવી રીતે તમારે એક લંબગોળ બનાવવાનું છે। આ લંબગોળ બની ગયા પછી આપણે ત્રણ ટપકાની મદદથી એક આપણે ત્રિકોણ ત્રાસું દોરવાનું। સોરી બાળકો, આવી રીતે દોરવાનું રહેશે આપણો બન્યો આઈસ્ક્રીમનો કોન, અને પછી આપણે ઉપરથી આમ દોરવાનું છે। આ આપણું શું બની ગયું? તો કે આઈસ્ક્રીમનો કોન બની ગયો। હવે ત્યાર પછી બાળકો, તો કે આપણે એક રેલગાડી દોરવાની છે। તો રેલગાડી કઈ રીતે દોરીશું? તો નીચે જુઓ, રેલગાડી આપણે દોરવાની છે। તો રેલગાડી દોરવા માટે આપણે પહેલાં ત્રણ ટપકાને સીધા લાઇનમાં લેશું, ત્રણ ટપકાને સીધા લાઇનમાં લેશું, ત્યાર પછી અહીંથી આપણે અર્ધગોળ બનાવશું। આ અર્ધગોળ બની ગયા પછી આને આપણે આમ લેવાનું છે, ત્યાર પછી ઊભું લેવાનું છે, ત્યાર પછી ચાર ટપકાનું બનાવવાનું છે। ચાર ટપકાનું આપણે જે આગળનું એન્જિન આવે ને એ બનાવવાનું છે આવી રીતે। આટલું બની ગયું બાળકો। હવે આપણે શું કરવાનું છે? અહીંથી આમ કરી હવે આટલું બની ગયા પછી આપણે બે ટપકાનું સીધી લીટી કરવાની છે, ત્યાર પછી ફરી પાછો એક ચોરસ ડબ્બો બનાવવાનો છે। કેટલા ટપકાનું? તો કે ચાર ટપકા। ગણી ગણીને તમારે આ રેલનો રેલગાડી બનાવવાની છે। સોરી બાળકો, આ તમારે ટપકાની ઉપર જ લેવાનું રહેશે। ત્યાર પછી ફરી પાછું એક ચોરસ બનાવવાનું છે। આમ આપણી આ રેલગાડી તૈયાર થઈ ગઈ। હવે જે રીતે આપણે આઈસ્ક્રીમનો કોન રેલગાડી દોરીએ, જે રીતે હજી સૂર્યદાદા, પછી વિમાન અને વૃક્ષ, આ ત્રણ વસ્તુઓ જે આપણે દોરવાની બાકી છે, જે પ્રમાણે હું તમને ફોટો મોકલું બાળકો, એ પ્રમાણે તમારે દોરવાનું રહેશે। હવે આપણે જોવાનો છે પ્રશ્ન ચાર, પેજ નંબર 18 ઉપર જ પ્રશ્ન ચાર, આપણે અધૂરા આકારો પૂર્ણ કરવાના છે। તો પહેલું આપણે આ બનાવીએ, શું બન્યું? તો કે લંબચોરસ, પછી આમાં આડી લીટી કરશું એટલે આ શું બનશે? ત્રિકોણ। આમાં આપણે બે લીટી પૂર્ણ કરવાની છે તો શું બન્યું? ચોરસ। આમાં પણ બે લીટી કરશું એટલે શું બન્યું? તો કે લંબચોરસ, પછી આમાં તો કે ત્રિકોણ, પછી આમાં તો કે ચોરસ। આવી રીતે બાળકો આપણે અધૂરા આકારો પૂર્ણ કર્યા। તો જુઓ બાળકો, આપણે સ્વાપોથીની અંદર પેજ નંબર 16, 17 અને 18 આપણે જોયા। હવે આપણે જોવાનું છે ચોપડી, શું જોવાનું છે? ચોપડી। તો જો બાળકો, આપણે જે સામેથી પછી ઉપરથી અને બાજુ પરથી જોવાતા જે ચિત્રો આપણે જોયા ને, એ જ ચોપડીની અંદર આપણે દોરવાના છે। તો હું તમને જો બતાવું છું, એ ચિત્રોના ફોટા મોકલું, એ પ્રમાણે તમારે ચિત્ર પૂર્ણ કરવાના રહેશે। આપણે સ્વાપોથીની અંદર આ ચિત્રો જોઈ ગયા છીએ, તો ચોપડીની અંદર પેજ નંબર 2, પછી પેજ નંબર 3, તો પેજ નંબર 3 ઉપર શું છે? તો કે આ રંગોળી છે, એમનો પણ હું તમને ફોટો મોકલીશ। પેજ નંબર 4, તો પેજ નંબર 4 ઉપર આપેલા જ આકારો દોરવાના છે જે આપણે શીખી ગયા સ્વાપોથીની અંદર। પછી પેજ નંબર 5, તો પેજ નંબર 5ની અંદર જો તમારે અહીંયા બિંદુઓથી એક રંગોળી બનાવવાની છે, તો મેં આ રંગોળી દોરી છે। ત્યાર પછી છે આ અધૂરા આકારો પૂર્ણ કરવાના છે। તો આ બધું આપણે જોયું ને સ્વાપોથીની અંદર, આપણે પહેલાં પાઠ ભણ્યા ત્યારે પણ જોયું અને ચાલો ગૃહ કાર્યમાં પણ જોયું। તો પેજ નંબર 2, 3, 4, 5 અને જો બાળકો, પેજ નંબર 6 ઉપર આપણને જે ઉપર લખેલું આપ્યું છે એ આકારો નીચે, તો તમે યાદ કરો સ્વાપોથીમાં આપણે જોઈ ગયા ને કે પતંગ, પાન, સ્ટાર, ઘડો, આ બધું જ આપણે દોર્યું છે અને મેં તમને શીખવ્યું છે, તો એ મુજબ આપણે ચોપડીની અંદર પણ દોરવાનું છે। તો ચોપડીની અંદર પેજ નંબર 2, 3, 4, 5 અને 6ના હું તમને જે ફોટો મોકલું બાળકો, એ તમારે વ્યવસ્થિત પૂર્ણ કરવાના છે। હવે આગળનું જે અધૂરું ચોપડીમાં અને સ્વાપોથીમાં છે એ આપણે આગળની આ વિડીયોની અંદર જોઈશું। ઓકે બાળકો, નમસ્કાર।